स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने एथी जय स्वामीनारायण। भगवान श्री हरि गरुड़ अंत्यना त्रीसमा वचनामृत में अनुसंधानों गणावे छे। अत्यार सुधी में महाराजे चार अनुसंधान एनी आगळ पोताना मन अटके छे प्रमाणे छ अनुसंधान कहेवाय एटला गणाव्या छे। गई कालनुं अनुसंधान हतुं कृपानुं अनुसंधान के श्रीजी महाराज दयाए करीने आपणा हृदय बाजू जोवे छे केटली वासना आपणी टळी छे अने केटली नथी टळी। આપણા કાર્યનો સરવાળો આપણી પાસે નથી પણ ભગવાન પાસે હિસાબ ચોખ્ખો છે। એક વખત અમેરિકામાં એવી આપણે એક સંતને ઘટના ઘટી આપણા મંડળના પૂજ્ય વિજ્ઞાન સ્વામી અમેરિકા આવતા હતા એમને પૂછવામાં આવ્યું કે તમે અમેરિકા કેટલી વાર ક્યારે ક્યારે આવ્યા છો। હવે કાંઈ અમને થોડી ખબર હોય ક્યારે આવ્યા, આજથી પાંચ વર્ષ પહેલાં સાત વર્ષ પહેલાં આવ્યા હોય। પણ જે પેલો ઓફિસર હતો એને એક કાગળ કાઢીને આપ્યું, જ્યારે જ્યારે પણ અમેરિકામાં એન્ટર થયા હતા ત્યારે અમેરિકાની બોર્ડર ઉપર કેટલા વિઝા આપ્યા હતા, એમાંથી તમે કેટલા યુઝ કર્યા, ક્યાં સુધી રહ્યા, કેટલા મહિના રહ્યા, કયા દિવસે પાછા ગયા, ઠીક 2002 થી 2009 સુધીનો ઇતિહાસ કાઢી નાખ્યો। બોલો, અમે આવતા હતા પણ અમારી પાસે ઇતિહાસ નહોતો, એની પાસે હતો, કારણ કે ચિંતા એને છે। એમ કેટલાક ઇતિહાસો આપણા એવા છે કે જે મહારાજ પાસે છે, આપણી પાસે છે જ નહીં, અને મહારાજ રાખે છે અને મહારાજ જોવે છે કે બસ હવે આટલું આને કરવાનું છે। એટલે મહારાજ આપણા મજૂર થઈને રહે છે। પાંચમું અનુસંધાન, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। અને પાંચમું એમ, જે જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય અને દેહ પડી જાય, માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું કેમ, જે ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવદ્ ભક્તિ કરે છે તો એ ઠીક છે, અને ભગવદ્ ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે, જે મરી તો સર્વેને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે, એમ નિરંતર અનુસંધાન રહે છે। મહારાજ પાંચમું અનુસંધાન કહે છે કે હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય, દેહ પડી જાય। શ્રીજી મહારાજ આ અનુસંધાન પોતાનું આપે છે સ્વયં, અને આની સામે જીવે એ અનુસંધાન રાખવાનું છે કે મારે આ જગતમાંથી ઉદાસી થવાનું છે। આપણો અને શ્રીજી મહારાજનો હાવ વિરોધાભાસી સ્વભાવ છે, આપણને જગતમાં સારું લાગે છે
અને શ્રીજી મહારાજ જગતમાંથી સદાય ઉદાસ છે. મહારાજ પોતાના વૃત્તાંતથી કહે છે, જુઓ વચનામૃતના હું બેઠા શબ્દો જ વાંચું છું, કારણ કે મહારાજના શબ્દોમાં જ આપણે મહારાજને સમજીએ ને એમાં વધારે મજા આવે. મહારાજના પોતાના શબ્દો ગરડા પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત. અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ અને વડવાનળ અગ્નિ તે સરખો છે. વીજળીનો અગ્નિ પાણીને મધ્યે રહે પણ ઓલાય ખરો, વડવાનળ અગ્નિ સમુદ્રના પાણીને હેઠે રહ્યો છે અને મધ્યે રહ્યો છે પણ એ ઓલવાય ખરો, ના ઓલવાય. એવો અમારો વૈરાગ્ય છે મહારાજ કે, તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે, જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણવામાં આવતો નથી. આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે કે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. મહારાજના સ્વભાવને બ્રહ્મચારી જાણતા એમ મહારાજ પોતે કહે છે, અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે, જે જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે તે કોઈમાં મહારાજને હેત નથી, અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે. આ મહારાજનો સ્વભાવ, કોઈકને પાસે બેસવા દે છે, કોઈકને વાત કરે છે, કેવળ દયા. શ્રીજી મહારાજ આપણા કલ્યાણને અર્થે દયાનું અનુસંધાન રાખે છે કે મારે ઉદાસી ના થવું. આ સંતો ભક્તો ગમે એટલા વાંકમાં આવ્યા હોય પણ મહારાજ કે મારે ઉદાસી ના થવું. આપણા સ્વભાવ કેવા, કોઈક આપણું થોડું ધાર્યું ના કરે તરત ઉદાસ થઈ જઈએ, તરત આપણું મોઢું ફરી જાય, તરત આપણા હાવભાવ ફરી જાય. શ્રીજી મહારાજે કેવો સ્વભાવ રાખ્યો, બહુ દયાળુ સ્વભાવ, ઉદાસ ના થવું. મહારાજ કે જેમ ગ્રહસ્થ પોતાની મા બેન દીકરીને ઉગાડી જોઈ જાય તો અવળું જોઈ જાય છે, એવી રીતે મહારાજ કે હું મારા ભક્તના અવગુણ જ્યારે દેખાય ત્યારે મહારાજ કે આંખ બંધ કરી દઉં છું. ઉદાસ કેમ નથી થતા? આપણે મહારાજને ના ગમે એવું ઘણું બધું ક્રિયાથી નહીં તો મનથી, સંકલ્પથી, વિકલ્પથી કરી નાખતા હોઈએ, છતાંય પણ મહારાજ જાગ્રત સ્વપ્નમાં કે સુષુપ્તિમાં કરી નાખતા હોઈએ, છતાંય મહારાજે એવો સ્વભાવ રાખ્યો કે મારે ઉદાસ નથી થવાનું, એટલે મહારાજ આંખ બંધ કરી જાય, જાણે જોયું જ નથી. આવું કરતા મહારાજ કહે છે, જો કોઈ પાસે બેસવા દે છે, જ્ઞાન વાર્તા કરે છે તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે, અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે, છેટે રહે તોય પણ ન જાણે. રામ પ્રતાપજી ને ઈચ્છારામજી જ્યારે સત્સંગમાં આવ્યા અને આવી અને જ્યારે પાછા ગયા, પાછા એક વખત ઉત્તર ભારતમાં ગયા છે, ત્યારે મહારાજ ઉદાસ થઈ ગયા. એ આવ્યા પહેલાં લોયામાં મળ્યા અને લોયામાં મળીને પછી પાછા ગયા, મહારાજ ઉદાસ થઈ ગયા હતા. એટલે બધાએ આજુબાજુમાં રહેવાવાળા વાતો કરવા લાગ્યા કે મહારાજને એમના ભાઈઓ ગયા એ ગમ્યું નહીં. આવું વાતો કરે સત્સંગમાં હરિભક્તો સંતો, મહારાજને ગમ્યું નહીં કે ભાઈઓ જતા રહ્યા ને. મહારાજ ઓર ઉદાસ થયા. મુક્તાનંદ સ્વામીએ બધાને કીધું, તમને બધાને યાદ નથી, રામાનંદ સ્વામીએ કીધું હતું કે આ નીલકંઠ વર્ણી ત્યાં સુધી જ આ સહજાનંદ સ્વામી આનંદમાં રહેશે કે જ્યાં સુધી એના દેહના કુટુંબી નહીં આવે. એના દેહના કુટુંબી જેથી સહજાનંદ સ્વામીને ભેગા થશે તેથી સહજાનંદ સ્વામી ઉદાસ થઈ જશે, કારણ કે એ ત્યાગી છે, એને દેહના સંબંધીમાં પ્રીતિ નથી, એટલે મહારાજ ઉદાસ થયા છે. મુક્તાનંદ સ્વામીનો દ્રષ્ટિકોણ જો કે રામ પ્રતાપ અને ઈચ્છારામ આવ્યા એટલે મહારાજે ઉદાસીનતા ગ્રહણ કરી છે. મહારાજની ઈચ્છાથી જ આવ્યા હતા, મુક્તો હતા, પણ મહારાજે ચરિત્ર દ્વારા એક ત્યાગીનો વેશ ભજવે છે, એટલે મહારાજે એક ત્યાગી તરીકેની ફરજ બજાવી ઉદાસ થઈ ગયા.
મહારાજ કે અમારે કોઈ પોતાનું કે પારકું નથી. મૂળજી બ્રહ્મચારી જાણે છે આ સ્વભાવને. એટલે હું એ કહેવા માગું છું કે મહારાજનો સ્વભાવ આવો છે, કોઈની પાસે બેસવું કે કોઈને પાસે બેસાડવો આવો મહારાજનો સ્વભાવ જ નથી. એનો મહારાજે કેટલો બધો એ સ્વભાવથી વિપરીત કાર્ય કર્યું છે. પછી મહારાજ આગળ એક વચનામૃત પંચાળાનું પહેલું, મહારાજના જે મહારાજે જે પોતાના સ્વભાવ બાબતે વાત કરી છે ને એ જ શબ્દો બેઠા આપણે વાંચવા છે, જેનાથી આપણને મહારાજની મોટાઈ સમજાય કે મહારાજે આપણા માટે કેટલો સ્વભાવ બદલી અને રાખ્યો છે. પંચાળાનું પહેલું, મહારાજ કે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રહસ્થને બારને કોઈ રાખ ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે. ઉદાસ શબ્દને જ પકડ્યો છે વચનામૃતમાં કે મહારાજ ઉદાસ કેવા રહે છે. બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ, આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ. અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કંઈ ઝાઝો વિચાર થતો નથી, પણ જો તે વિષયમાં કંઈક સારપ મનાય ત્યારે તો તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે. આ મહારાજ પોતાનું વૃત્તાંત કહે છે. મહારાજ કે પંચ વિષયને ભોગવતા હોય તો બહુ ખરખરો નથી થતો, પણ જો એમાં સારપ મનાય, ભગવાનને તો કોઈ દી મનાય જ નહીં પણ આપણા માટે કહે છે કે કદાચ શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધ એ ભગવાન કરતાં અધિક મનાઈ જાય એટલે મહારાજ કે તરત દ્રષ્ટિ ન્યા પૂગી જાય અને બધાથી ઉદાસ થઈ જવાય કે ધત આને ક્યાં મને બાંધ્યો, આમ મહારાજ કે થઈ જાય. એક મુમુક્ષુ દશામાં મહારાજ વાત કરે છે સાધક કેવો હોવો જોઈએ. મહારાજ મધ્યના 13મા વચનાવતમાં કહે છે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ, અતિરૂડો સ્પર્શ, અતિરૂડો ગંધ, અતિરૂડો રસ, અતિરૂડું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું, એમાં અતિશય ઉદાસ રહે છે. મહારાજનો સ્વભાવ આ જગતમાં ઉદાસ છે, સ્વભાવ છે મહારાજનો. સ્વભાવનો ત્યાગ ક્યારેય પણ કોઈ વ્યક્તિ કરી શકતું નથી, પ્રાણ અને પ્રકૃતિ બે હારે જ જાય. સ્વભાવ ક્યારે ટળે છે કે એ સ્વભાવ માટે અતિશય આગ્રહ હોય, ઉપદેશના કરનારા ઉપર હેત હોય. ઘણાય કે મારો સ્વભાવ ટાળી નાખો, પણ સ્વભાવ ના ટળે, સ્વભાવ એમ ટળતો નથી. મહારાજે મધ્યના 37મામાં કીધું કે ઉપદેશનો જે કરનારો છે એમાં એટલું હેત હોય, એટલી દિવ્ય બુદ્ધિ હોય કે એમાં મનુષ્ય બુદ્ધિ પ્રગટ જ ના થાય, ત્યારે સ્વભાવ ઉપર ડંખ મારે. મહારાજે કીધું વારે વારે અમે એના સ્વભાવ ઉપર ડંખ માર્યા હોય, વગર વાંકે કોચવાવ્યો હોય, એના મનને મરોડી નાખ્યું હોય, તોય પણ જેને અમારો અભાવ ના આવે એની ઉપર અમારે વગર કર્યું હેત થાય છે. પણ મહારાજ કહે છે મારે આવો સ્વભાવ છે કે મને સારો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાંથી મારું મન સદાય ઉદાસ રહે છે. આમ મહારાજ મધ્યના 13મા વચનાવદમાં કહે છે. ઉદાસ ઉદાસ મહારાજ કેટલી વખત બોલ્યા છે જો, ગળડા મધ્ય પ્રકરણનું 55મું વચનામૃત, એમાં મહારાજ કહે છે આ સારું પદાર્થ છે અને આ ભૂંડું પદાર્થ છે, જેટલા માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે, જેમ કાખના મુવાડા બગલનો વાળ, કાખના મુવાડામાં કયો સારો ને કયો નરસો, તે તો સારો નરસો સૌ એક પાડમાં છે, તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. કાંઈક સારું નરસું જે કહીએ છીએ, મહારાજ કે હું એવું કહું છું કે આ બહુ સારું છે, આ ખરાબ છે, આવું જે કહું છું એ તો મહારાજ કે સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તોને સારું લગાડવાને અર્થે કહીએ છીએ કે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે, એ ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. મહારાજનું આ વાક્યોને આપણે વાંચીએ ને ત્યારે આપણું હૃદય આમ આર્ત થઈ જાય કે વાહ, મહારાજે આપણા માટે આ બધું કર્યું. મહારાજ પોતાનું વૃત્તાંત કહે છે મને કોઈ જગ્યાએ પ્રીતિ નથી.
ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વે પદાર્થમાંથી ઉદાસી છીએ. ભક્તિ સિવાય બધી જગ્યાએ ઉદાસી છીએ. ઉપરથી સારું છે, સારું છે, બહુ સરસ છે, બહુ સારા છો, આવું બધું કરીએ છીએ તો મહારાજ કે જાણી જોઈન કરીએ છીએ, જાણી જાણીને, નહીં તો ઉદાસ છીએ. જેમ કોઈક મોટો રાજા હોય, તેને એક જ દીકરો હોય, કેટલો ઉદાસ છું મહારાજ કે સાંભળો. જેમ કોઈ મોટો રાજા હોય, એને એક જ દીકરો હોય, અને તે રાજા 60-70 વર્ષનો થાય પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય. કેવું દ્રષ્ટાંત મહારાજે આપ્યું, સમજાઈ જાય એવું. તેમ અમારે પણ ખાતા પીતા ઘોડે ચડતા રાજી કુરાજીપણામાં વઢું અથવા તો રાજી થવું, મહારાજ કે સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. આ મહારાજના શબ્દો મધ્યના 55માંના છેલ્લે ગઢડા અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત, એમાં મહારાજ હજુ એક વખત બોલ્યા છે ઉદાસીનતાના શબ્દો. આ હું એટલા માટે વાંચું છું કે મહારાજની પ્રકૃતિ આપણને સમજાય પછી. મહારાજ આટલું બધું અનુસંધાન, મહારાજે અનુસંધાનમાં કેમ લીધી આ વાત, કેટલી અગત્યની, કારણ કે મહારાજનો આ મૂળ સ્વભાવ છે. અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ, મહારાજ કહે છે, પણ ભગવાનના ભક્તોનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. આ મહારાજનો સ્વભાવ. મહારાજે એમ કીધું, એ આ વચનામાં તો મને બહુ ગમે છે. આ વચનામાં મહારાજ આગળ એમ કહે છે, અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે કે શહેર હોય કે મેળી હોય કે રાત દરબાર હોય ત્યાં તો ગમે જ નહીં. આ ભગવાનનો સ્વભાવ. વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. અને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું, એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે ઠરાવ કરી રાખ્યો હતો, મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપને બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું, કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહીં. આ મહારાજનો સ્વભાવ, આવીશું જ નહીં એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે, એવું જ વર્તે છે. અને ઘણી વખત મહારાજ કે જવાને ઉદાસ થયા છે પણ ભગવાનના ભક્તોનો સમુદાય જોઈને ટક્યા છીએ. આ મહારાજનો સ્વભાવ. હવે મહારાજનું હરિચરિતમૃત સાગરમાં જે આધારાનંદ સ્વામીએ સ્વભાવ લખ્યો છે એ હું વાંચું છું, બેઠા જે શબ્દો છે એ જ વાંચું છું. 10 સાધુ, 2 સેવક અને વર્ણી એટલા જનોને શ્રીહરિ સદાય સાથે રાખતા. ક્યારેક એકલા તથા 1-2 સેવકો પણ સાથે રાખીને સમયને અનુસાર ચાલતા. શ્રીહરિને પોતાને બહુ ઠાઠ ગમતો નહીં, ઠાઠ નહોતો ગમતો. જો શ્રીજી મહારાજને ઠાઠ ગમતો હોત ને, અત્યારે તો સત્સંગના સ્વરૂપોને જુદા કરી દેવામાં આવ્યા છે. જે નથી સમજન એવું થઈ ગયું છે. અત્યારે તો જેટલા મોટા માણસો તમારે ત્યાં એટલો સત્સંગ તમારો મોટો ગણાય. સત્સંગની વ્યાખ્યા એવી કરી દીધી શ્રીજી મહારાજે. વરતાલના 16મા વચનામૃતમાં કીધું, મહારાજને કીધું રામચંદ્ર શાસ્ત્રીએ કે મહારાજ તમે મોટા મોટાને સમાધિ કરાવો ને તો બહુ સત્સંગ થાય. વડોદરાના શાસ્ત્રી એવો શબ્દ છે, તમે જો મોટા મોટાને સમાધિ કરાવો સત્સંગમાં સમાસ બહુ થાય. મહારાજ કે અમારે મોટા માણસ અરે બને જ નહીં, છેદ જ ઉડાડી દીધો, મોટા માણસ અરે અમારે બને જ નહીં. બોલો, ગાયકવાડ રાજા શ્રીજી મહારાજનો આશ્રિત હતો પણ ગાયકવાડને ત્યાં મહારાજ જાજુ નથી રહ્યા. દાદા ખાચર એના ગાર માટીના મકાન હતા, મહારાજ એમાં રહ્યા છે. મોટા હર માણસ અરે અમારે બને જ નહીં, મહારાજે આમ કહી દીધું. કહો, જો બહુ ઠાટ ગમતો નહીં પણ ભક્તોની રૂચિ સાચવવા મોટો સમાજ ક્યારેક રાખતા. રુચિ કોની સાચવવાની છે? ભગવાનના ભક્તોની. આ શ્રીજી મહારાજનો દયાળુ સ્વભાવ તો જોવો કે એ હંમેશા એવું જોવે છે કે મારા ભગતને શું ગમે છે, મારા સાધુને શું ગમે છે. હું મહારાજ કે હું મોટો ઠાઠ રચું, બધા ઘરેણા પહેરું, વાઘા પહેરું, બધું કરું, પણ મહારાજ કે કેવળ ભગત અને મારા સાધુને રાજી કરવા નહીં, કે મને એમાં હેત છે. જમું તોય મહારાજ કે કેવળ સંત અને ભક્તને રાજી કરવા, કા અમારા આશરે ભજન કરે છે તા રાજી થાય. આના માટે બોલો મહારાજે આવો સ્વભાવ રાખ્યો. આપણા માટે અનુસંધાન મહારાજનું જોવો, લોકની રૂચિને અનુસારે ત્યારે લૌકિક રીત દેખાડવાની રીત છે.
હરિભક્તો ધન આપે તો શ્રીહરિ પોતે હાથે લેતા નહીં, ચરણમાં મૂકે તો સેવક લઈ લેતા, આવક પ્રમાણે ખર્ચ કરતા, ધનનો સંચય કરતા નહીં. શ્રીજી મહારાજ રૂપિયા ભેગા કરવા માનતા જ નથી, અને વધુ આવક હોય તો બ્રહ્મ ભોજન કરાવતા, વધુ આવક હોય ને તો બ્રાહ્મણ જમાડ દે, બોલો એવું કરતા. આવા સિદ્ધાંતવાળા મહાપુરુષો હોય, હમણાં આગળ જો આજે આ અનુસંધાન નહીં તો કાલે હજુ આ અનુસંધાનમાં જઈશું. અનુસંધાન બહુ સરસ છે, સમજવા જેવું છે. આપણને મળ્યું છે અત્યારે એમાં પણ સમજવા જેવું છે અને મહારાજમાં પણ સમજવા જેવું છે. એટલે વધુ આવક હોય તો બ્રહ્મ ભોજન કરાવતા, વિપ્રને જનોઈ કે કન્યાદાન દેતા, અને વારે વારે યજ્ઞ કરાવતા. ગોવિંદ સ્વામી અને નાનાભાઈ એ બેને છે ને શ્રીજી મહારાજે પત્ર લખ્યો. ગોવિંદ સ્વામી ગઈકાલ વાત કરી હતી ને સ્વામીની, ગોવિંદ સ્વામી મહારાજે પત્ર લખ્યો, સ્વામી જેતલપુરની અંદર સામાન ભેગો કરજો, અમારો મોટો યજ્ઞ કરવો છે. અને રામદાસ સ્વામીને અમદાવાદ મંડળ સહિત છે બોલાવી લેજો, જેતલપુર નજીક થાય ને એટલે આવજો કે યજ્ઞ કરવા. મહારાજે રામદાસ સ્વામી ઉપર એક પત્ર લખ્યો કે ગોવિંદ સ્વામી તમને બોલાવે યજ્ઞમાં, તમે કોઈ જાતા નહીં. બે પત્ર હારે જ મોકલ્યા. આને લખ્યું કે તમારે ત્યાંથી સાધુ બોલાવી લેવાના, અમારાથી અવાશે તો આવશું, નહીં તો યજ્ઞ તમે નાનાભાઈ કરી લેજો. અને આ બાજુ આ સંતોને પત્ર લખ્યો કે તમે સુખેથી અમદાવાદમાં જ ભજન કરજો, પણ તમે જાતા જ નહીં જેતલપુર. ગોવિંદ સ્વામી ગમે એટલી વાર કેવડાવે તોય તમારે જવું નહીં. બે પત્ર ખેપ્યો, એક આરે જ ગયો, અમદાવાદ પહેલાં આપ્યો અને જેતલપુર પછી આપ્યો. એટલે ગોવિંદ સ્વામીએ જોયું, જેતલપુરના તો મોટા મહંત જ હતા, સામાન ભેગો કરાયો. નાના ભાઈ એમ નામ ચુસ્ત આગેવાન ભગત સ્વામી, કે હવાર એટલે હવાર, રાત કે તો રાત, એવા ભગત. ભગતને કીધું મહારાજનો પત્ર છે, આપણે યજ્ઞ કરવાનો, સામાન ભેગો કરો. સામાન ભેગો કર્યો. શ્રીજી મહારાજને જવાનું જ નહોતું, નક્કી જ હતું મહારાજને. 6 મહિના સુધી જેતલપુરનો યજ્ઞ ચાલ્યો. ગોવિંદ સ્વામીએ 25 વખત કાગળ લખ્યા, મહારાજ પધારો, મહારાજ પધારો, મહારાજ પધારો. પણ મહારાજ કે મારે જ આવવું નથી, હું કામમાં છું, આમ તેમ મહારાજ સમાચાર આપે, કોઈ સાધુય ના જાય. ગોવિંદ સ્વામી યજ્ઞ કરે, વિપ્રો બધા યજ્ઞ કરે. 6 મહિના યજ્ઞ થયો. યજ્ઞ થયા પછી 2000 રૂપિયા વધ્યા. 2000 વધ્યા ને એટલે નાના ભાઈએ કીધું, હિસાબ કર્યો એટલે સ્વામી 2000 વધ્યા છે તો શું કરીશું. એટલે સ્વામી કે 2000 વધ્યા છે ને તમે તમારા ઘરમાં મૂકી દો. મહારાજને જ્યારે બહુ જ જરૂર પડે ને ત્યારે આપણે 2000 આપવાના, નહીં તો મહારાજ તો આપણે જો હમણાં લઈ જઈશું ગઢપુર જઈએ છે, નાના ભાઈ કે લઈ લઈએ મહારાજ પાસે, તો કે નહીં અત્યાર જો આપણે મહારાજને આપીશું તો મહારાજ 2000 રૂપિયા વાપરી નાખશે, મહારાજ પાસે તો રસ્તા પડ્યા જ છે, એટલે હમણાં આપણે લઈ જવું નથી. કંડારી ગુરુકુલની અંદર એડમિશન આપવાના હોય ને ગરીબના છોકરાઓને ને એવા હોય, એડમિશન આપવા, એડમિશન આપી દીધા હોય, પછી ઘણા લોકો એવા હોય કે ખેતીવાડીવાળા હોય એટલે ફી ભરવાનું નક્કી કર્યું હોય. હવે સંસ્થાની તો એક લિમિટેશન હોય કે ભાઈ 400 છોકરા હોય તો 100 છોકરાની સંસ્થા બનાવી શકે વર્ષે. બધી આખી પૃથ્વી પરની ગરીબી તો આપણી તાકાત નથી દૂર કરી શકીએ. 100 છોકરા માટેનું હોય કે આટલી સીટો આપણે ગરીબની બનાવી, એ 100 સીટનું બજેટ હોય ને એ પ્રમાણે કામ સંસ્થાનું થતું હોય. એમાં પછી જે ફી ભરવાવાળા હોય ને એને પછી ધીરે ધીરે કેટલાક એવા હોય કે ખરેખર એની પરિસ્થિતિ એવી થઈ હોય, ખેતી ના પાકી હોય. હમણાં ગયા વર્ષે વરસ આખું એવું થયું, વરસાદ બહુ પડ્યો ને હમણાં, તો ઘણા બધાને ખેતી ના થઈ હરખી. તો પછી વાલીઓ આવે તો શું કરો તમે, છોકરો હોય તો એવું થોડા કે ગુરુકુલ કે છોકરો લઈ જાઓ, સારું વાંધો નહીં. પણ એવા જે આવે ને એની ભેગા કેટલાક ખોટાય આવે. વિવેક સ્વામી પાસે કે સ્વામી ફી નહીં ભરાય આવે અમારથી, આ 4000 ભર્યા તે ભરે આવે નહીં ભરાય, અમારી સ્થિતિ નથી. પણ વિવેક સ્વામી કે ઓલાને તો ખેતી, તમારે તો 100 વીઘાની ખેતી છે, પછી એ શું ગોતે લાખ ખબર છે. એવા વાલી હોય કે ગુરુજી કે દી હોય છે ગુરુકુલમાં, ફોન કરે ગુરુજી છે દર્શને આવું, દર્શને ના આવવું હોય એને, એને આવીને ગુરુજી આગળ એટલું જ કહેવાનું કે ગુરુજી આવું છે, એટલે ગુરુજી કે સારું જાઓ. અને વિવેક સ્વામી બોલાવીને ગુરુજી કે વિવેક આવું કરી નાખજો, પતી ગયું. પછી વિવેક સ્વામી ભેગા થાય ને અમને સંતોને, એટલે વિવેક સ્વામી કે હાવ ખોટો માણસ હતો, કે હાવ ખોટો છે કે, પણ શું કરવાનું. એટલે વિવેક સ્વામી પ્રાર્થના કરે કે આવા માણસ આવે ત્યારે ગુરુજી ના હોવા જોઈએ સંસ્થામાં. બોલો આવું થાય. ગોવિંદ સ્વામી 2000 રૂપિયા કે આ મહારાજને દેશું ને તો મહારાજ વાપરી નાખશે.
એટલે આપણે દેવા નથી. નાના બેન કે તમારે પાસે રાખો. બે ગયા, મહારાજને દંડવટ કર્યા, પગે લાગ્યા. મહારાજ કે ગોવિંદ સ્વામી યજ્ઞ કેવો થયો? અરે મહારાજ, કેવો સરસ યજ્ઞ થયો, તમે પધાર્યા નહીં પ્રભુ. મહારાજ કે સ્વામી, અમે જ તમારે ભેગા જ હતા ને, તમારા જેવા સાધુમાં અખંડ નિવાસ કરીને રહીએ, તમારે ભેગા જ હતા, પ્રત્યક્ષ હતા. મહારાજ એવો મોટો યજ્ઞ થયો, એટલા બ્રાહ્મણો જમ્યા, બહુ સેવા કરી હરિભક્તોએ. બરાબર સ્વામી, હિસાબ કિતાબ કરી લીધો? હા મહારાજ. શું થયું? મારા દરની માટી દરમાં હમાઈ ગઈ કે બધું સરભરે થઈ ગયું. મહારાજ તમે હતા નહીં, બાકી તો ઢગલો થાત, તમે નહોતા મહારાજ, એટલે પછી હરિભક્તોની શ્રદ્ધા એ પ્રમાણે રહે ને મહારાજ, બધું સરભરે થઈ ગયું છે. મહારાજ કે સ્વામી, ખરેખર સરભરે થઈ ગયું છે? સ્વામીએ નાના ભાઈ તો કીધેલું, તમે તો બોલતા જ નહીં કંઈ, એ નાના ભાઈ તો માળા જ કરવાની હતી. ખરેખર સરભરે થઈ ગયું છે? હા મહારાજ, સરભરે થઈ ગયું છે. પર્વતભાઈની દીકરી સભામાં બેઠી હતી, એ ઊભી થઈ 10 વર્ષની. સ્વામી, નાના ભાઈ ત્યાં 2000 ડાટ્યા છે, એનું શું કહે? સભામાંથી, બાઈઓની સભામાંથી બોલી. મહારાજ કે સ્વામી, આ પેલી છોરી શું કહે છે? મહારાજને સ્વામી કે, એ છોકરી કંઈ કહેતી નથી, આ તમે કહો છો કે, એને શું ખબર 2000 વધ્યા છે કે 3000. મહારાજ 2000 વધ્યા છે, પણ મને એમ થયું કે તમે વાપરી નાખશો. ગોવિંદ સ્વામીને લોભ નહોતો, પણ શ્રીજી મહારાજનો સ્વભાવ એવો હતો કે ગઢપુરના શિખરો અને ગઢપુર મંદિરનું કામ ચાલુ હતું, દેવું હતું, મંદિરોના કામ અટકેલા હતા, પૈસાની આવક નહોતી. મહારાજ બીમાર પડ્યા છે ત્યારના ચરિત્રો છે કે મહારાજ જે હરિભગત આવે એને પૂછે, વ્યવહારે કેમ છે, વ્યવહારે કેમ છે, વ્યવહારે કેમ છે. તો મહારાજે જો જેટલું આમ આપ્યું હતું એ બધું ભેગું કરી રાખ્યું હોત ને, એની ફિક્સો મૂકી હોત ને, મનુષ્ય લીલા તરીકે કહું છું, ભગવાનને તો કંઈ નહીં, પણ મહારાજે જેટલું આવતું હતું એ બધાનું, જે દીનું આવતું તે દીનું ફિક્સો મૂકી હોત ને, તો આ પૃથ્વી આખી સોનાથી મટાઈ જાત. પણ શ્રીજી મહારાજ પાસે મહારાજ રાખતા જ નહોતા. મહારાજનો ત્યાગી, વાસ્તવિક ત્યાગી સ્વભાવ એ મહારાજે આપણને શીખવાડ્યું કે ઢગલા ના કરવા. ગુરુજીનો પણ એ જ સિદ્ધાંત, સંસ્થાઓમાં ઢગલા ના કરવા. કંડારી ગુરુકુલમાં કોઈને પણ, કંડારી ગુરુકુલની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ સાધુને કોઠારી કરવાનું કે ગુરુજી કોઠારી થવું જ, બધા જ ના પાડે, ના, કોઈ કે નહીં માર થવું છે. ગુરુજી નક્કી કરવું પડે કે ભાઈ તમે આ સંસ્થામાં સેવા કરો, તમે આ સંસ્થામાં સેવા કરો. કોઈ જગ્યાએ મંડળના કોઈ સાધુ એમ ના કે ના ગુરુજી મને કોઠારી કરી દો. ગુરુજીને સિલેક્ટ કરવાના, વર્ષ કે 2 વર્ષ થાય ને ગુરુજીને નક્કી કરવું હોય કે હવે બધું ડિસ્ટ્રોય, હવે ફરી પાછું કરવાનું, ચાલો કોને થવું છે, તો ગુરુજીને જ પાછું નક્કી કરવાનું કે હવે આ કોઠારી તમે અહીં સેવા કરો, તમે અહીં સેવા કરો. હમણાં જો કરોડોની ફિક્સ મૂકી હોય તો બધાને થાય, લાવો હું કરી દઉં. પણ આ સંસ્થાઓમાં ગુરુજીએ હંમેશા એવું રાખ્યું છે કે હરિભક્તોનો રૂપિયો છે, સત્સંગને અર્થે વાપરવો. હરિભક્તોએ કંઈ ફિક્સો, જો ફિક્સો જ મૂકવી હોય અને ફિક્સો જ કરવાની, તો હરિભક્તો નથી મૂકતા, તે આપણે કરવી. સંસ્થાની જે જરૂરિયાત હોય એ પ્રમાણે હોવું જોઈએ માળખું. પણ ઢગલા એ ગમે તે પૃથ્વીની ગમે તે સંસ્થાઓમાં ઢગલા થતા હોય ત્યાં એ ઢગલાઓ ડખા કરાયા વિના ના રહે. ગમે એવું મોટું મંદિર હોય પણ જો એની અંદર રૂપિયાના ઢગલા જેદી થાય તેદી એ મંદિરની અંદર ડખા થયા વિના ના રહે. પણ જો ઢગલો જ ના હોય, ખાડો હોય, માપનું આમથી આમ ભરાયા કરતું હોય, તો માળાય હરખી થાય, ભજને હરખું થાય, બધું જ હરખું થાય, સત્સંગે સરસ થાય. શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો. એટલે અહીં સ્વામી લખે છે, વિપ્રને જનોય કે કન્યાદાન દેતા. મહારાજ પાસે જો સ્વામીએ 2000 આપ્યા હોત ને આ કોઈ વિપ્ર તૈયાર બેઠો જ હોય, બધાને ખબર કે સ્વામિનારાયણ દયાળુ છે, દયાળુ છે. ગુરુજી હમણાં છપાયા ગયા તે હારે 45-50 હજાર હશે પેલા ડ્રાઈવર જોડે, અને કોઈક બ્રાહ્મણ આવ્યો છપાયામાં, મેરી બેટી કા યે હે શાદી કરની હૈ, ઇસકો પઢાના હૈ, યે કરના હૈ. ગુરુજી સીધા પેલા ડ્રાઈવરને કે આપી દો અને 50 હજાર. હવે લઈને નીકળ્યા તો 50 હજાર ઓલાને આપી દીધા. લો ત્યાંથી સુખ સ્વામીને ફોન કર્યો કે તમારથી અહીં પૈસા મોકલાવ્યો હોય તો મોકલજો, જ્યારે મોકલશો ત્યારે અહીંથી નીકળશું. લો આ મોટા પુરુષો, આ મોટા પુરુષો. આજે અહીં આગળ અમે ઇન્ડિયાની, અરે અહીં અમેરિકા હતા, હમણાં જ ગુરુજી હતા ત્યારે જોર્જિયા બાજુથી આવતા હતા, ગાડીની અંદર એક છોકરાનો ફોન આવ્યો, એવો ગરીબ છોકરો, ગણેશભાઈ એવો ગરીબ છોકરો
કે જે છોકરો મેં સાતમા ધોરણની અંદર એ નાવલી આવ્યો હતો ત્યારે જોયો હતો, એના મા બાપની કોઈ સ્થિતિ નથી, બરાબર, એ ભણાવે, એને કપડાં પણ ગુરુકુલને આપવા પડે એવો છોકરો. અત્યારે એને કોલેજની અંદર ફી ભરવાની, 40,000 ફી ભરવાની થઈ, ફોન આવ્યો, ત્યાં 2-3 સંતોને મળ્યો હશે, પણ સંતો કે ભાઈ કરીએ જ વ્યવસ્થા કરીએ છે, એટલે એને ખબર પડી કે હવે ડાયરેક્ટ ડાયલ કરવો પડશે. સીધો અહીં ગુરુજી પર એને ખાલી મિસ કોલ કર્યો અને ગુરુજીએ કીધું, ગુરુજીએ સામેથી 5 વખત ફોન કર્યો એને, એના પછી તો હું હારે જ હતો, મને કે ફોન કરો મૌલિકને, ફોન કર્યો, તને પૈસા મળી જશે હું કહું છું, સ્વામીને કીધું પૈસા આપી દો એને તાત્કાલિક. પછી 5 વખત પૈસા એને મળી ગયા, હવે બેટા તને કાંઈ તકલીફ નથી ને, બેટા તને કાંઈ કપડાંની જરૂર નથી ને, તારે બેટા કાંઈ નાસ્તાની જરૂર નથી ને, તારે બેટા કાંઈ આ નથી ને, એવા 5 વખત પછી 15 દિવસમાં ફોન કર્યા, બોલો ઓલા નારે હું લેવા દેવા કાંઈ નહીં. પણ તોય ભગવાન અને ભગવાનના મહાપુરુષો, હું આ અનુસંધાન ફક્ત મહારાજ પરક નથી કહેતો, હજુ આગળ જતા કથામાં કહીશ, આજે નહીં જ પૂરું થાય અનુસંધાન, કાલે હજુ લેશું, કે મહારાજના સાધમ્યપણાને પામેલા, મહારાજના બધા જ ગુણ જેમાં છે. મહારાજે કહ્યું કે ભગવાનના તમામ ગુણ ભગવાનના એવા નિરુત્થાન નિશ્ચયવાળા ભગવાનના સંતમાં આવે છે, એટલે ભગવાનનો જેવો ઉદાસી સ્વભાવ જગતમાં છે ને, મહાપુરુષોનો સ્વભાવ એવો જ છે આ પૃથ્વી ઉપર. એ દેહ ટકાવીને આ દેહ આ પૃથ્વી પર રહ્યા છે નહીં એના કર્મને લીધે, કેવળ જીવ ઉપર દયાએ કરીને. મહાપુરુષો જે આ પૃથ્વી પર છે, જે જે છે, જેને જે જે મળ્યા છે, જે જે સત્પુરુષો છે આ પૃથ્વી ઉપર, એ આ દેહ ટકાવીને આ પૃથ્વી પર રહ્યા છે, એ કેવળ પોતાના આશરે બેઠેલા આશ્રિતોને ભગવાનનું સુખ આપવા માટે બેઠા છે. કારણ કે ભગવાન અને ભગવાનના મહાપુરુષોનો સિમિલર સ્વભાવ છે, સેમ સ્વભાવ છે, એક સરખો સ્વભાવ છે, કારણ કે બેયનું મટીરિયલ એક સરખું છે. એક સરખું એટલા માટે છે કે ભગવાન છે, ભગવાન સ્વયં એવા મહાપુરુષોમાં રહેલા છે, એટલે એનું જે આંતરિક મટીરિયલ છે એક સરખું જ છે. એ ભલે હાડમાંસના ચામડાના શરીરમાં દેખાતા, પણ એની આંતરિક જે વિચારધારા છે, આંતરિક જે દ્રષ્ટિ છે, એ સેમ શ્રીજી મહારાજની છે. કારણ કે મહારાજ સ્વયં જ એમાંથી જોવે છે, એટલે એ પણ ઉદાસી જ હોય. મહારાજનો આવો સ્વભાવ હતો. કન્યાદાન દેતા, વારે વારે યજ્ઞ કરાવતા, યજ્ઞ કરાવે, બ્રાહ્મણોને જમાડી દે. જો ને કેવા અરામી બ્રાહ્મણો આવ્યા હોય ને, એને જમાડ્યા છે મહારાજે. અમદાવાદનો યજ્ઞ કર્યો ત્યારે એ લોકો ખૂટાડવા આવ્યા હતા, અને મહારાજે બંદૂકોને તોપગોળાના ભડાકા કરાવ્યા, બંદૂકો લઈને પાર્ષદોને ઊભા રાખ્યા, બંદૂક દેખાડીને ખવડાવ્યું, ઉપરથી રૂપિયો દક્ષિણા દીધી, જાઓ કે. આવા દયાળુ મહારાજ. મોટા મોટા મંદિરો કરાવતા, તેમાં પણ શ્રીહરિ કોઈની પાસે માગતા નહીં અને રકમ ભેગી કરાવી રાખતા નહીં, રકમ પણ ભેગી કરાવી નહોતા રાખતા. આ ભગવાન આવું કરાવતા. લો, ફટાકડા કોઈ ફોડે તો શ્રીહરિને ગમતું નહીં. અને સંધ્યા વખતે દેશ દેશથી વડતાલની વાત કરે સ્વામી. સંધ્યા વખતે દેશ દેશથી સંતો આવ્યા, શ્રીહરિ તે સૌને જોઈ સમાચાર પૂછતા, જે તે દેશમાં મુમુક્ષુઓ કેવા છે, ધર્મમાં કેમ વર્તે છે, ત્યાંના રાજા અને પ્રજાની રુચિ કેવી છે વગેરે વૃત્તાંત પૂછતા, અને સંતો જેમ જોયેલું તે પ્રમાણે કહેતા. શ્રીહરિ ગ્રામ્ય વાર્તા ક્યારેય પૂછતા નહીં. ગ્રામ્ય વાર્તા તો પૂછતા જ નહીં. ત્યાં મોટા માણસો કેટલા છે, બંગલાવાળા કેટલા છે, રૂપિયાવાળા કેટલા છે, આવું તો પૂછતા જ નહીં. અત્યારે તો એવું પૂછવામાં આવે, જો સાચી રૂચિમાં જો સત્સંગ ના હોય ને તો એ પૂછવામાં આવે, દ્રષ્ટિ એ રાખવામાં આવે કે આમાં રૂપિયાવાળા કેટલા છે, રૂપિયાવાળી ક્રીમ કેટલી છે, ઉતારો એનો કોન્ટેક, એની પાછળ મથામણ, એ તો સત્સંગથી વિરુદ્ધ. એ સત્સંગ કરાવવા માટેની પ્રવૃત્તિ નથી. કદાચ મોટો માણસ 5 કરોડ રૂપિયા આપી દે અને કદાચ સત્સંગની ઇમારત ઊભી થઈ ગઈ, પણ એના જીવ બાજુ જો દ્રષ્ટિ ના હોય તો એ કરાવવાવાળો છે રોંગ છે, એને બંધન કર્યા વિના ના રહે, બંધન જ કરે. ગુરુજી ઘણી વખત અમને કહે સંતોને કે ક્યારેય પણ હરિભક્તોના ખિસ્સા ઉપર નજર ના રાખતા, જો એના ખિસ્સા ઉપર નજર ગઈ એટલે તમે તમારા સાધુ જીવનમાંથી ગયા, ધનનો ત્યાગ આપણો ગયો. હરિભગત આવે છે એ કેવળ એનું કલ્યાણ કેમ થાય, એ કરોડપતિ હોય તોય ભલે અને ઝૂંપડામાં રહેતો હોય તોય ભલે, એના કલ્યાણની ચિંતા કરો, એ કેવી રીતે ભગવાનના માર્ગે ચાલે એ ચિંતા કરો, પણ એના ખિસ્સા બાજુ ના જોશો,
એના એના મોટા સૂટવૂટ બાજુ ના જોશો, એની ગાડીઓ બાજુ ના જોશો, એ બાજુ નજર જ ના કરશો. શ્રીજી મહારાજ આપણને એવું નથી પૂછવાના ધામમાં કે કેટલા રૂપિયાવાળાને સત્સંગ કરાવ્યો. મહારાજ તો એમ પૂછશે કેટલા જીવન મારું સ્વરૂપ ઓળખાવ્યું. ગરીબ હતો કે રૂપિયાવાળો, તવંગર ભગવાનની નજરમાં જ નથી, નીકળી ગયા. તવંગર જો ખરેખર ભગત એવા હોય, આજે રવજીભાઈ મોસીવાળા આફ્રિકાની અંદર આપણા લોયાધામ ત્યાં આગળ જે આપણું થાય છે એના અંદર બહુ મોટી સેવા કરે છે ભગત, એમનો દીકરો કિશન છે, પણ એ રવજીભાઈ એટલે કોઈ એવું કબૂલી ના કે આ ગ્રહસ્થ છે. એના પોતાના ચાર્ટર પ્લેનો છે પણ કોઈ કોઈ કબૂલી ના શકે કે આ ગ્રહસ્થ છે. સંપ્રદાયની અંદર મોટા મોટા સદગુરુ સંતો એ રવજીભાઈ કે એની સેવાઓ આખા સંપ્રદાયની અંદર હશે. કચ્છી ભગત છે પણ એ તવંગર છે, પણ તવંગર છે ને એના કરતાં પણ એની આધ્યાત્મિક સ્થિતિ પણ તવંગર છે. મૂર્તિ સિવાય બીજી કોઈ વાત નહીં, મૂર્તિ મૂર્તિ મૂર્તિ. ત્યારે આપણને થાય કે આ તવંગર છે, આનો આને આને આની ચિંતા કરવી જોઈએ, આનો સંગ કરવો જોઈએ, આની ભેગા બેહવું જોઈએ, આની જોડ કથા વાર્તા કરવી જોઈએ, એને ફોન પણ કરવો જોઈએ, એની ચિંતા પણ રાખવી જોઈએ, કારણ કે એનું હૃદય આધ્યાત્મિક માર્ગમાં તવંગર છે. એટલે નહીં કે એની પાસે ચાર્ટર પ્લેન છે. એટલે એવી મોટપ ભગવાન એ દ્રષ્ટિથી જોતા. સંતોને ક્યારે પૂછતા નહીં, ગ્રામ્ય વાર્તા પૂછતા જ નહીં. ગ્રામ્ય વાર્તામાં શ્રીજી મહારાજે અમારા ધર્મામૃતમાં કીધું, લોકની જય પરાજયની વાર્તા, ઘોડાની વાર્તા, હાથીની વાર્તા, વાહનની વાર્તા, શેરની વાર્તા. હા, મહારાજ અહીં અમેરિકા આવ્યા હોય અમે, અને મહારાજ જો મનુષ્યાકારે હાજર હોય અને પછી અમે ભારત જઈએ, મહારાજ કે અમેરિકામાં કેવો સત્સંગ થયો, મહારાજ બહુ સારો. પછી મહારાજ એવું ના પૂછે કે એફિલ ટાવર જોયો, એફિલ ટાવર તો અહીં નથી ને, પેરિસમાં છે. હવે પેરિસ ગયા હોય, હાલો ના તો મને મોઢે જે ચડ્યું, તો મહારાજ એમ ના પૂછે ને પેલો ટાવર કેવો છે, સિયર્સ ટાવર કેવો છે, ઓલું લેક કેવડું મોટું હતું, અમેરિકાની અંદર ન્યુયોર્ક સિટી કેવું હતું, આમ મહારાજ ના પૂછે. મહારાજ કે કેટલા જીવને પાકા મને ભજે એવા કરે, આવું પૂછે. ગ્રામ્ય વાર્તા ન પૂછતા. ગુરુજીનો પણ ફોન આવે, જ્યારે પણ આવે, ગમે ત્યારે આવે, કે અહીં પ્રત્યક્ષ હોય, એક જ વસ્તુ પૂછે, કથા વાર્તા કરો છો, સત્સંગ બરાબર કરાવો છો, હરિભક્તોને માં જેમ છોકરાને સાચવે એમ સાચવજો, અને હરિભક્તોને કથા વાર્તાથી જ બળિયા કરજો. કથા વાર્તાને સત્સંગ કરાવો એ સિવાય આપણું બીજું કોઈ લક્ષ્ય જ નથી. આ જ વાત કરે, કોઈ દી એમ ના પૂછે કે ગ્રામ્ય વાર્તા વિશે કે આ કેમ થયું ને ઓલું કેમ થયું, એમ ના પૂછે, આ જ પૂછે. એટલે ભગવાનને ભગવાનના મોટા પુરુષોનો સ્વભાવ સહજ એક સરખો હોય છે. ભૂલથી કોઈ ગ્રામ્ય વાર્તા બોલે તો શ્રીહરિ તેને નિવારતા. કોઈક સ્વભાવ એવા હોય ને, એ ગ્રામ્ય વાર્તા કર્યા વિના ના રહીએ કે પોલારપુરમાં મહારાજ ગયા, તે પોલારપુરની અંદર મહારાજ ગયા ને ત્યાં પછી મહારાજ નીકળતા હતા ગામની બહાર, એટલે એક ઘણા બધા ગામના વડાવા આવ્યા, તેમાં એક મોટો શેઠ હતો, વણિક હતો, એ શેઠે વડાવા આવ્યો. તે એક હશે કોક, તે ઊભો થઈને મહારાજને કે, સાધુ હતા, મહારાજને આમ કે, મહારાજ બહુ મોટા પૈસાવાળા છે, કે બહુ મોટા. મહારાજ થોડી વાર હસ્યા, કંઈ બોલ્યા નહીં. આને એમ હતું કે હું મહારાજને આ પૈસાવાળો બતાવું, આ પૈસાવાળાને થાય કે સ્વામીએ મારી ઓળખાણ કરાવી. આ જીવને તો આવું બહુ બહુ જ આવું કે મારી ઓળખાણ કરાવી. સ્વામી, અરે મહારાજ આ બહુ પૈસાવાળા છે. મહારાજ કે સારું, પૈસાવાળો છે, બહુ સારું. મહારાજ બહુ પૈસા, બહુ પૈસા છે કે. મહારાજનું મગજ ગયું ને, મહારાજ કે પૈસાવાળો છે ને, બટકા ભર કે ને, તું પૈસા છે બટકા ભરે ને, પૈસાવાળો પૈસાવાળો હું મંડ્યો છે કે. આમ મહારાજે ખખડાઈ નાખ્યા સાધુને. આ ગ્રામ્ય વાર્તા જોઈ. એમ જો કીધું હોત ને મહારાજને, મહારાજ આ ભગત છે ને મહારાજ એવા નિષ્ઠાવાળા છે, તમારી માટે ને તમારા સંતો ભક્તો માટે બધું ન્યોછાવર કરી દે મહારાજ, એવા છે. આ મહારાજ એવું તપ કરે છે, એવું ભજન કરે છે કે અમને પ્રેરણા મળે છે, મહારાજ રાજી થઈ જાય એની પર. એની જગ્યાએ મહારાજને બતાવવા ગયા પૈસાવાળો, મહારાજ કે તેલ પીવા ગયો પૈસાવાળો, બટકા ભર. ગ્રામ્ય વાર્તા મહારાજને ગમતી નહીં. આ રુચિ આપણે જો મહારાજ જેવી રુચિ કરવી હોય, આપણે મહારાજને વહાલા થવું હોય, હંમેશા બને કોને, એકાબીજા જોડ બને કોને, તમારો સ્વભાવ ને મારો સ્વભાવ મેચ થતો હોય તો મારે ને તમારે બને. પણ મારો સ્વભાવ ઉત્તરનો ને તમારો દક્ષિણનો, આપણે બે આરે જ બેહી આખો દિવસ, તો એ કાંઈ મેળ ખાય? કોઈ દિવસ ના ખાય, કારણ કે તમારો ઉત્તરનો છે મારો દક્ષિણનો છે, કે મારો ઉત્તરનો છે તમારો દક્ષિણનો છે. એટલે હું ને તમે ભલે ને આરે બેઠા છે, પણ આપણો મેળ ના ખાય.
એમ મહારાજનો સ્વભાવ આખો ઉત્તરનો હોય ને આપણો દક્ષિણનો હોય, પછી આપણે ભલે ગમે એવું દમ કપટથી કોકને કહીએ કે મારે મહારાજને બને, પણ બને નહીં. એનો સ્વભાવ એને કોનું એની સાથે બને છે ને એ જ જાણે છે, કોનું એની સાથે બને છે એને એ જ જાણે છે. મારા જેવો આ જગતની અરુચિવાળો કોણ છે એને શ્રીજી મહારાજ સારી રીતે જાણે છે. એની સાથે બેઠક ઉઠક હુવાન બોલવું ચાલવું મસ્કરી બધું જ થાય છે મહારાજને, શું નથી થતું, બધું જ થાય છે. ગોપાળન સ્વામીએ વાતોમાં કીધું કે એવો જે છે એ તો મહારાજને એ બેને તો મિત્રતા હોય, જેમ કોઈ મિત્ર બીજા મિત્રને ચેતાવી દે એમ મહારાજ એને ચેતાવી દે ને એ મહારાજને ચેતાવી દે. કાંઈ પૂછવું હોય તો એકાબીજાને જેમ બે મિત્ર પૂછી લે એમ પૂછી લે. આવું હોય ત્યારે એક સભામાં બેઠેલો કે સ્વામી એવા પુરુષ અત્યારે પૃથ્વી પર હશે? શું પૂછ્યું? એવા પુરુષ મારા જ્યારે મિત્રવાળા મિત્રભાવ હોય ને આવું મહારાજને એની જ્યારે બનતું હોય એવા પુરુષ અત્યારે પૃથ્વી પર હશે? સ્વામી કે હશે તો ખરા. ક્યાં હશે સ્વામી? સ્વામી કે આપણાથી પાંચ હાથ છેટે બેઠા હોય, સમજાય તો પાંચ જ હાથ છેટે હોય. હવે ઓલાન જો સમજાઈ ગયું હશે તો ખબર નહીં, આગળ વાત નથી લખી, એને કદાચ આમ સભામાં ગોત્યું હશે પાંચ હાથ કઈ બાજુ ગણું, આમ ગણું આમ ગણું કામ ગણું, આવું થયું હશે. મહારાજનો સ્વભાવ આવો હતો. ગ્રામ્ય વાર્તા તો ગમે જ નહીં. શ્રીહરિ કહે સુવર્ણ હોય પણ ઘાટ થાય તો જ શોભે, તેમ મનુષ્ય પશુ પક્ષી કાષ્ઠ પથ્થર અન્ન ઔષધ વસ્ત્ર વાસન ઘી ગોળ વગેરે સુધારે તો જ સુધરે, જળમતીવાળા હોય તે સુધારવા છતાં સુધરે નહીં. લો, તેને તો બળાત્કારે બીજો માણસ વશમાં રાખે તેટલો તે બળદની પેઠે કામ આવે, સુધર્યા વિના તો ગુરુ શિષ્ય વગેરે સૌ નામ માત્ર કહેવાય. બળજોરીથી કોઈ કાંઈ માને નહીં, હિતથી કહે તો માને. ગઢપુર ગુપ્તવાસ દરમિયાન શ્રીહરિ રહેતા હતા. શ્રીહરિને દત્તાત્રેયનો લક્ષ રાખે ત્યારે એકલું રહેવું ગમતું. દત્તાત્રેયને મહારાજ સંભાળે ને ત્યારે એકલું રહેવું ગમતું. અષ્ટાંગ યોગનો અભ્યાસ રાખે ત્યારે કોઈ સાથે બોલતા નહીં, ત્યારે ઋષભદેવ જેવા થઈ જાય, કોઈ આરે બોલે નહીં, આવા થઈ જાય. આપણે કોઈ આરે બોલીએ નહીં, પણ આપણે ક્યારે ના બોલીએ? રિહાઈ જઈએ ત્યારે, ગુસ્સો આવી ગયો હોય ત્યારે, તમોગુણ વ્યાપી ગયો હોય ત્યારે, અણગમો થઈ ગયો હોય ત્યારે, આપણું ધાર્યું ના થયું હોય ત્યારે, ત્યારે આપણે ઉદાસ થઈ જઈએ. જાણે એવું જ લાગે કે ઓહો જગતમાંથી આ સંપૂર્ણ ઉદાસ થઈ ગયો અને ભગવાન સિવાય કંઈ હેત જ નથી. પણ ના ભગવાન સાંભળે ના આ લોકનું સાંભળે, અંધાધૂંધી વર્તી હોય, કાળો અંધકાર નડ્યો. આપણું આવું હોય છે, આપણી ઉદાસીનતાઓ હોય છે, પણ આપણી ઉદાસીનતાઓ રાગે કરીને છે. શ્રીજી મહારાજની ઉદાસીનતા વૈરાગ્ય કરીને છે. આપણી ઉદાસીનતાઓ રાગથી છે, જે આપણી ઈચ્છાઓ પૂરી ન થઈ એટલે ઉદાસીનતા છે. અને શ્રીજી મહારાજને ઈચ્છાઓ પૂરી ઈચ્છા જ નથી અને સામે ભટકાય છે એટલે છે. ભગવાનના મહાપુરુષોને જગતમાં ઉદાસીનતા વૈરાગ્ય કરીને છે, અને આપણને ચાર લાફા વાગે એટલે ઉદાસ થઈએ કે ધંધાની અંદર પાંચ વખત ખોટ જાય તો પછી ફરી ધંધો કરવાનું ઈચ્છે કરો, નામ ના લે. શેર બજારમાં જો ખરેખર આવ્યું તે દી તો બહુ મજા પડી, પણ જે દી શેર બજારમાં નાયા તે દી નક્કી કરે કે શેર બજાર તો બહુ ખરાબ. એટલે ભાઈ ખરાબ જ હતું, ખરાબ કે સારું તો તને ફાયદો થયો તે દી સારું થયું, ના થયું ખરાબ થઈ ગયું. એટલે આપણા વૈરાગ્ય અને ઉદાસીનતાના કારણો આવા હોય છે, મહારાજના એવા નથી. અષ્ટાવરણ સુધી વૃત્તિ ચોંટવા દેતા નહીં, એમ પોતાના આશ્રિતોને ભગવાન વિના બીજે વૃત્તિ ન ચોંટવાની શિક્ષા આપતા. મહારાજ આના દ્વારા પોતાના આશ્રિતોને શીખવાડતા ક્યાંય ચોંટશો નહીં. શ્રીજી મહારાજ એ અનુસંધાન રાખે છે કે મારે ઉદાસી ના થવું, આપણે એવું અનુસંધાન રાખવાનું છે કે આપણે ઉદાસી થવું છે. આપણે સતત આ જગતમાં ગમી ગયું છે એમાંથી ઉદાસી થવાનું છે, અને મહારાજને સતત એ અનુસંધાન રાખવું પડે છે કે મારે ઉદાસી ના થવું, કારણ કે મારા આશરે આટલા સંતો ભક્તો ભજન કરે છે. આ અનુસંધાનને હજુ આ દયાનું અનુસંધાન છે, દયાનું. શ્રીજી મહારાજની કેવળ દયાએ કરીને આ અનુસંધાન રાખવું પડે. અનુસંધાન શાનું રાખવું પડે? કે જે વાત અતિ જરૂરિયાત હોય, જે વાત અતિ જરૂરી હોય, જે વાત વિના ચાલે એમ ન હોય એનું અનુસંધાન હોય. ખિસ્સામાં તમારી પાસે કરોડ રૂપિયાનો હીરો પડ્યો હોય, એક કરોડ ડોલરનો હીરો પડ્યો હોય, આટલો જ છે, કરોડ ડોલરનો છે, આ હોલમાં કોઈ નથી સંતો સિવાય,
અને તમે ખિસ્સામાં હીરો મૂકીને બેઠા છો, ગૌમુખીમાં માળા પણ ફેરવો છો, ડાબો હાથ તો નવરો છે, તમને ખબર છે કે આ હોલની અંદર કોઈ ચોર નથી, બહાર સિક્યુરિટી પણ રાખેલી હોય, તમે કથા જ સાંભળો છો, અહીં તો સાધુ જ છે, કોઈ લૂંટારા પણ નથી, છતાંય પણ વૃત્તિ અને જો વધારે પડતો લોભ હશે અને ચિંતા હશે તો હાથ પણ હીરા ઉપર રહેશે. આ સહજ એક પ્રકૃતિ છે, સહજ છે, આ તો અનુભવાત્મક હોય ને. હીરો ના આવ્યો હોય આપણી પાસે, પણ ક્યારેક પાંચની નોટ તો કોક દી પૂર્વે આવી હોય ને આજથી, એ પાંચની નોટ હોય તો એ આમ પકડીને રાખી હોય આપણે એ દિવસે, એટલે ખબર પડે કે જીવની વૃત્તિ કેવી છે. જોઈ એ અનુસંધાન રહે છે, કારણ કે એની કિંમત છે. એમ શ્રીજી મહારાજને બહુ જો વિચારીએ તો શ્રીજી મહારાજને આપણા જેવા ઝેડ ક્લાસના જીવોની કિંમત છે. કિંમત છે એટલે મહારાજ અનુસંધાન રાખે છે કે મારે આ લોકોનું કલ્યાણ કરવું, મારે ઉદાસ નથી થવાનું, મારે તો આ લોકોની આ લોકોને વખાણવાના છે, આમાં હેત રાખવાનું છે. મહાપુરુષો પણ એવું જ કરે છે. એટલે આવતીકાલે મહારાજને ઉદાસી થવા પાછળના આ મુખ્ય વૈરાગ્યનો સ્વભાવ મેં કીધો. આવતીકાલે આપણે મહારાજ ઉદાસ થવા પાછળ આ કારણો તો છે જ, પણ મહારાજ કેટલાક ચરિત્રો કરતા, ક્યારેક ના ગમે એવું કરે તો ઉદાસ થઈ જતા, એવા જે ચરિત્રો છે, અને એવો જ મહારાજ જેવો સ્વભાવ આ મહારાજ જે અનુસંધાન રાખે છે, એવા જ અનુસંધાનથી મહાપુરુષો પણ આ પૃથ્વી પર રહેલા છે, એ વિષયક સમજણ આપણે આવતીકાલે હજુ આ વચનાવતમાંથી મેળવીશું. તો આ પાંચમું અનુસંધાન છે, એમાંથી આજે આપણે એટલું યાદ રાખવાનું છે કે મહારાજ એવું અનુસંધાન રાખે છે કે મારે આ જગતમાંથી ઉદાસ ન થવું, આપણે એવું અનુસંધાન રાખવાનું છે કે આપણે આ જગતમાંથી ઉદાસ થવું છે, એને થવું નથી, આપણે થવું છે. વિરોધાભાસવાળા અનુસંધાન રાખવાના છે, કારણ કે આપણો ને શ્રીજી મહારાજનો સ્વભાવ કંઈક વિરોધાભાસવાળો છે, એક કરી દેવો છે. એક કરવા માટે મહારાજને જેમ નથી ગમતું એમ આપણે પણ ઉદાસ થવું પડશે, એ માટેનું અનુસંધાન આપણે હજુ આ અનુસંધાન વિશે આવતીકાલે સાંભળશું. આજે ત્યાં જોર્જિયાની અંદર અનિકેત ભગતને, કેરુ ભગતને ત્યાં આખોય લોયાધામ પરિવાર બધો ભેગો થયો છે. જે ગઈકાલ ઘટના ઘટી હતી એ જ પ્રસંગે બધા ત્યાં ભક્તો ભેગા થયા છે. તો આપણે આ કથાની પૂર્ણાવતી બાદ બે મિનિટ ધૂન કરીશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે હરિકૃષ્ણ મહારાજની જય.